તો અમદાવાદમાં સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો લગાડવામાં આવ્યો હતો. આ સાથે જ રિક્ષાને ધક્કો મારતા બાળકી રસ્તા પર પટકાઈ હતી. આ સમગ્ર ઘટના અમદાવાદની સામે આવી છે. કોઈ ગંભીર ઇજાઓ ન થતા સદ્દસીબે મોટી જાનહાનિ ટળી હતી. અમદાવાદની આ ઘટના સામે આવી છે. સ્કૂલ રિક્ષાના ચાલક દ્વારા બેદરકારી કરવામાં આવી. સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓને ચેતવા જેવો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો લગાવવામાં આવ્યો હતો. આ સાથે જ આ ઘટના સામે આવી છે. રિક્ષાને ધક્કો મારતા બાળકી રસ્તા પર પટકાઈ હતી. તો વિગતે વાત કરીએ કે ચેતવા જેવો આ કિસ્સો સામે આવ્યો છે. કોઈ ગંભીર ઇજાઓ ન થતા સદ્દસીબે મોટી જાનહાનિ પણ ટળી હતી. અમદાવાદની આ ઘટના સામે આવી છે. તો સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓને હવે ચેતવા જેવો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમામ દ્રશ્યો સામે આવ્યા છે. જે પ્રમાણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સ્કૂલ રિક્ષા ચાલકની જે પ્રમાણે આ બેદરકારી જોવા મળી રહી છે કે વિદ્યાર્થીઓ પાસે ધક્કો લગાડવામાં આવી રહ્યો છે. એ પ્રમાણે આ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાલીઓને ચેતવા જેવો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમામ દ્રશ્યો જોઈ શકાય છે કે કેવી રીતે રિક્ષા ચાલક વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો લગાડતો આ વિડીયો સામે આવ્યો છે. વાલીઓને ચેતવા જેવો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો. જે દરમિયાન રિક્ષાને ધક્કો લગાડતા હતા તે દરમિયાન એક બાળકી નીચે પણ પટકાઈ હતી. આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો સ્કૂલ વાલીઓ જે પ્રમાણે વિદ્યાર્થીઓને જે સ્કૂલમાં ભણતા હોય છે તે માટે જે પ્રમાણે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે રિક્ષા ચાલક જે પ્રમાણે આ ઘોર બેદરકારી ભર્યો આ કિસ્સો સામે આવ્યો છે. તો આજ મુદ્દે અમારી સાથે વિરેન્દ્રસિંહ ભાટી લાઈવ જોડાઈ ગયા છે. અમદાવાદની આ ઘટના સામે આવી છે. વાલીઓને ચેતવા જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે પ્રમાણે રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને સ્કૂલ રિક્ષાને ધક્કો મારવાનું કહીને અનેક વિદ્યાર્થી તે દરમિયાન પટકાય છે. શું છે આ અંગે વધુ અપડેટ? બિલકુલ આરતી, છે અમદાવાદ શહેરના સાહીબાગ વિસ્તારની અંદર થી આ વિડીયો સામે આવ્યો છે. જેની અંદર વાલીઓ દ્વારા જે બાળકોને સ્કૂલમાં રિક્ષાઓની અંદર મોકલવામાં આવતા હોય છે તેની અંદર રિક્ષા ચાલકની ઘોર બેદરકારી કહી શકાય. તેની અંદર જે વિડીયોમાં જીએસટીવીની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ જોઈ શકાય છે તે મુજબ કે જે સ્કૂલના સ્ટુડન્ટો છે તેમની પાસેથી રિક્ષા ચાલક દ્વારા ધક્કો મારવામાં આવી રહ્યો હતો અને તે નાના નાના ભૂલકાઓ રિક્ષાને ધક્કો મારી રહ્યા હતા અને રિક્ષા ચાલક અંદર રિક્ષામાં બેસીને મોજ માણી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ધક્કો મારતા સમયે એક બાળકી હતી રોડ ઉપર પટકાઈ હતી અને સદનસીબે કોઈ વાહન નહોતું આવી રહ્યું તે સમયે બાળકીનો બચાવ કહી શકાય. કોઈ ભારે વાહન કે કોઈ સાધન આવી રહ્યું હોય તો બાળકી ઉપર ચડી જતા વાર ના લાગ્યું હોત ને એક મોટી જાનહાની થતા એક ટળી હતી. ત્યારે જે વાલીઓ દ્વારા જે બાળકોને સ્કૂલોમાં મોકલવામાં આવતા હોય છે અને તે વ્હીકલોમાં મોકલવામાં આવતા હોય છે તેની અંદર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે આરતી. તેમાં જે બાળકોને ખીચોખીચ ભરીને સ્કૂલ વાહનોમાં લઈ જવામાં આવતા હોય છે ને જે બાળકો હોય છે તે લટકતા બહાર જોવા મળતા હોય છે. ત્યારે આ જે હાલ ઘટના સામે આવી છે તે શાહીબાગના પોલીસ કમિશનર કચેરીની એક્ઝેક્ટ સામેની ઘટના હતી ને તે સામેના રોડ ઉપર પસાર થઈ રહેલ રિક્ષા ચાલક દ્વારા બાળકો પાસે ધક્કો મારવામાં આવી રહ્યો હતો ને આ એક ખૂબ જ બેદરકારી ભરી ઘટના કહી શકાય આરતી. કારણ કે આની અંદર વાલીઓએ ચેતવા જેવો કિસ્સો છે. આની અંદર જે સ્કૂલ સંચાલકો હોય કે રિક્ષા ચાલક હોય તેની સામે કોઈ કાયદેસરની નક્કર કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે કોઈ આની અંદર મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ આરતી? જે બિલકુલ વિરેન્દ્ર, હવે આજ અંગે એક પણ સવાલ એ પણ થાય છે કે જે તે સ્કૂલ હોય છે તેના જે કઈ શિક્ષકો હોય છે તે લોકો આ રિક્ષા ચાલકો હોય કે પછી વેનવાળા હોય તેમની નોંધ લેતા હોય છે. તો આ મુદ્દે હવે સ્કૂલના જે કઈ સંચાલકો છે તે લોકોએ આ મુદ્દે કઈ નોંધ લીધી છે કે નહીં? બિલકુલ આરતી, કે આ ઘટના બનવા પામી હતી ને જયારે સ્કૂલની અંદર થી બાળકોનો છૂટવાનો સમય હોય ને બપોરની જે સ્કૂલની અંદર બાળકોને જવાનો સમય હોય ત્યાંનો એટલે કે અત્યારનો બનાવ બનવા પામ્યો છે. હાલ કોઈ સારા સંચાલકો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ જે આ ઘટના અંદર જીવેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો જે અમદાવાદની આ ઘટના સામે આવી છે, જે પ્રમાણે દ્રશ્યો સમગ્ર સામે આવ્યા કે સ્કૂલ રિક્ષા ચાલક જે પ્રમાણે વિદ્યાર્થીઓને ધક્કો મારતો આ વિડીયો વાયરલ થયો છે અને આ સાથે જ અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે કે વાલીઓ આખરે કેમ ચેતતા નથી અને કેટલા આવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં હાલ તો આ વિડીયો જે પ્રમાણે વાયરલ થયો છે તેમાં દેખાઈ આવ્યું છે કે એક વિદ્યાર્થી રોડ પર પટકાય પણ છે પરંતુ
કોઈ પણ ઈજા થતી નથી, પરંતુ જો મોટી દુર્ઘટના ઘટે તો કોણ તેનું જવાબદાર રહેશે? તો સ્કૂલ સંચાલકો પણ આ નોંધ લે તે પણ જરૂરી છે. વિગતે વાત કરવામાં આવે કે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે, અનેક સવાલ ઉભા થાય છે કે હવે ક્યારે આ અંગે પગલાં લેવામાં આવશે. આ અંગે વાત કરીએ કે પડી ગયેલી બાળકીને કોઈ ગંભીર ઈજા થઈ હોય તો જવાબદાર કોણ રહેશે, તે અંગે પણ મોટો સવાલ ઉભો થાય છે. ધક્કો મારતા પડી ગયેલી બાળકીને કોઈ ગંભીર ઈજા થઈ હોત તો જવાબદાર કોણ રહેશે, ક્યારે અટકશે રિક્ષા ચાલકોની આ ઘોર બેદરકારી, તેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. તો આ સાથે જ બેજવાબદારી રિક્ષા ચાલક સામે પગલાં ક્યારે લેવામાં આવશે? આવા અનેક રિક્ષા ચાલકો છે, અનેક વેનવાળા પણ હોય છે, તો આવા અનેક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે.